नमस्कार मित्रों, स्वागत छे आपणी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आजना आ वीडियो में आपणे ग्राम पंचायत चूंटणी अन्वयनी प्रतीक फाळवणी विषे माहिती मेळवीशुं। ते पहेला जो आपणी आ यूट्यूब चैनल पर नवा होय अने चेनलने हजी सुधी सब्सक्राइब न करी होय तो चेनलने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकॉन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी आपणी चेनल पर ज्यारे पण नवी माहिती मूकवामां आवे त्यारे ते माहितीना वीडियोनुं नोटिफिकेशन तमारा मोबाइल पर मळी जाय। तो चालो शुरू करिए आजनो आपणो आ टॉपिक। तो मित्रों, ग्राम पंचायत चूंटणी अन्वये प्रतीक फाळवणी अंतर्गत कया कया निशान मळी शके तेना विषे आपणे आ वीडियोमां संपूर्ण माहिती मेळवीशुं। तो वीडियोने छेल्ले सुधी जोता रहेजो जेथी करी अने प्रतीक फाळवणी विशेनी माहिती तमने मळी जाय। तो चालो हवे तेना माटेनी जोगવાઈ છે તે આપણે જોતા જઈએ। તો મિત્રો, અહીંયા તમે પ્રતીક ફાળવણી અંગેની જોગવાઈ જોઈ શકો છો, જેમાં આપણે અહીંયા 7.1.1માં જોઈએ તો રાજ્ય ચૂંટણી આયોગના તારીખ 19/11/2011ના આદેશથી રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જે ચૂંટણી માટેની રાજકીય પક્ષોની નોંધણીનો આદેશ કરેલ છે તે અનુસાર ચૂંટણી પ્રતીક માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે પ્રતીકો અનામત રાખવા તથા ફાળવણી કરવા બાબતનો જે આદેશ છે તે 2012માં કરવામાં આવેલ, જે તારીખ 8/2/2012ના રોજ જોડાણ 32થી ચૂંટણી પ્રતીકો માટેનો એક આદેશ કરવામાં આવેલ છે। ત્યાર પછી આગળ જોઈએ તો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પ્રતીક ફાળવણી બાબતની જે માહિતી છે તે તમે અહીંયા જોઈ શકો છો। તો આપણે તેમાં પણ જોઈએ તો ગ્રામ પંચાયતની ચૂંટણી પક્ષીય ધોરણે લડવામાં આવતી નથી, એટલે રાજ્ય ચૂંટણી આયોગ માન્ય અમાન્ય પક્ષોની કરેલ નોંધણી અને તેમને ફાળવેલ અનામત પ્રતીકો ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ફાળવવાના રહેતા નથી। તો મિત્રો, જે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા માન્ય તથા અમાન્ય પક્ષોની જે નોંધણી થયેલી હોય તેમને ફાળવેલા પ્રતીકોને અનામત પ્રતીકો રાખવામાં આવેલ છે, તો તેવા પ્રતીકો છે તે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફાળવવાના રહેતા નથી, જેથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન રાજ્ય ચૂંટણી આયોગમાં નોંધાયેલા માન્ય રાજકીય પક્ષ અને અમાન્ય પક્ષો તેમને ફાળવેલા અનામત પ્રતીકોની યાદી તથા મુક્ત પ્રતીકોની યાદી સમયાંતરે રાજ્ય ચૂંટણી આયોગ આદેશ કરે છે। તો આમ મિત્રો, જે રાજ્ય ચૂંટણી આયોગમાં નોંધાયેલા માન્ય તથા અમાન્ય પક્ષો તથા તેને માટે અનામત રાખેલા પ્રતીકો અને મુક્ત પ્રતીકોની યાદી રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ છે। ત્યાર પછી મિત્રો, આગળ તેમાં આપણે જોઈએ તો મતદાર વિભાગમાં ચૂંટણીઓ માટેના પ્રતીક જે નિયમ 11 હેઠળ છે, તો અહીંયા તમે આખી જોગવાઈઓ જોઈ શકો છો નિયમ 11 અન્વયે, જેમાં આપણે અહીંયા જોઈએ તો મતદાન જરૂરી બને તેવી તમામ ચૂંટણીઓમાં ચૂંટણી અધિકારીએ હરીફ ઉમેદવારોએ તેમના ઉમેદવારીપત્રોમાં દર્શાવેલા પ્રતીકોની પસંદગી ધ્યાનમાં લેવી જોઈશે અને આ અર્થે ચૂંટણી પંચે કાઢેલા કોઈપણ સામાન્ય અથવા તો ખાસ આદેશોને આધીન રહી અને શક્ય હોય ત્યાં સુધી તેના કે તેણીના પસંદગી પ્રતીક અનુરૂપ દરેક હરીફ ઉમેદવારને જુદા જુદા પ્રતીક ફાળવવા જોઈશે અને તે ઉપરાંત જણાવેલ છે કે એકથી વધુ હરીફ ઉમેદવારોએ એક પ્રતીક માટેની પસંદગી દર્શાવી હોય તો આવા ઉમેદવારને તે પ્રતીક ફાળવવાનું હોય તેને ચિઠ્ઠી નાખી અને નક્કી કરવું જોઈશે। જો કોઈ બે ઉમેદવારોએ એક જ પ્રતીક આપેલા હોય તો તે પ્રતીક માટે છે તે ચિઠ્ઠી નાખી અને તે પ્રતીક કોને ફાળવવું તે નક્કી કરવામાં આવશે। તે ઉપરાંત મિત્રો, જણાવેલ છે કે ચૂંટણી અધિકારી દ્વારા ઉમેદવારને કોઈ પણ પ્રતીકની ફાળવણી ચૂંટણી પંચે કાઢેલા આદેશ સાથે અસંગત ન હોય તો તે આખરી ગણાશે અને ફાળવણી અસંગત હોય તો ચૂંટણી પંચ તેને યોગ્ય લાગશે તે રીતે તેમાં સુધારો કરી શકશે। તો આ પ્રમાણે મિત્રો પ્રતીક ફાળવણી થતી હોય છે। તો મિત્રો હવે આપને જે અનામત રાખેલા પ્રતીકો તથા જે મુક્ત પ્રતીકો કયા કયા છે તે બતાવીએ અને તેમાંથી કયા કયા નિશાનની છે તે તમને ફાળવી શકે છે કે તમને મળી શકે છે તેની વિગત આપણે જોઈએ। તો મિત્રો, આ આપની સામે રાજ્ય ચૂંટણી આયોગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા
જે પુસ્તિકા પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તે છે, તો અહીંયા તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય પેટા કે મધ્ય સત્ર ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી આયોગ તરફથી મંજૂર થયેલા પ્રતિકોના નમૂના દર્શાવતી પુસ્તિકા 2020 તારીખ 31/12/2020 સ્થિતિએ આ પુસ્તિકા છપાયેલી છે। તો તેમાં આપણે જોતા જઈએ તો સૌપ્રથમ જે માન્ય પક્ષો માટેના અનામત રાખેલા પ્રતિક છે તે તમે જોઈ શકો છો। તો આ પ્રતિકો પૈકી કોઈ પણ પ્રતિક તમે રાખી શકશો નહીં, કેમ કે આ જે તે માન્ય પક્ષને ફાળવી દેવામાં આવેલ છે, જેથી તેમના માટે તે પ્રતિક છે તે અનામત રાખી દેવામાં આવેલા છે। ત્યાર પછી અમાન્ય પક્ષો માટેના જે અનામત રાખેલા પ્રતિક છે તે તમે જોઈ શકો છો। તો આ પ્રતિકો પૈકી પણ તમે કોઈ પ્રતિક રાખી શકશો નહીં, કેમ કે તે અમાન્ય પક્ષોને ફાળવી અને અનામત રાખી દેવામાં આવેલા છે। ત્યાર પછી મિત્રો આપણે આગળ જોતા જઈએ તો આ બધા જે છે તે અમાન્ય પક્ષ માટેના પ્રતિકો છે, અને તે પ્રતિકો પૂરા થયા પછી પરિશિષ્ટ 3 અહીંયા તમે જોઈ શકો છો, ફ્રી સિમ્બોલ્સ એટલે કે મુક્ત પ્રતિકો। તો મુક્ત પ્રતિકોમાં અહીંયા તમે ક્રમશઃ દરેક પ્રતિક જોઈ શકો છો, એર કન્ડિશનર, અલમારી, સફરજન, બેબી વોકર, ફુગ્ગો, બંગડીઓ, ફળ ભરેલી ટોપલી, મોતીઓનો હાર, પટ્ટો, બેન્ચ, સાયકલ પંપ, દૂરબીન, બિસ્કિટ, બ્લેકબોર્ડ, પેટી। ત્યાર પછી આગળ જોઈએ તો પાઉરોટી, બ્રેડ ટોસ્ટર, ઈંટો, બ્રીફકેસ, બ્રશ। ત્યારબાદ જોઈએ તો મિત્રો ડોલ છે તે હાલમાં જે છેલ્લે સુધારો કરી અને નવો આદેશ કરી અને આ પ્રતિકને અનામત રાખી દેવામાં આવેલ છે। જે કોઈ પક્ષને ફાળવેલ છે તો ડોલને તમે અહીંયા મેળવી શકશો નહીં, કેમ કે તે પ્રતિક અન્ય પક્ષ માટે અનામત રાખી દેવામાં આવેલ છે। ત્યાર પછી આગળ જોઈએ તો કેક, કેલ્ક્યુલેટર, કેરબો, શિમલા મિર્ચ, કાર્પેટ, કેરમબોર્ડ, સીસીટીવી કેમેરા, સાંકળ, વેલણ પાટલી, ચંપલની જોડી, ચીમની, ક્લિપ, કોટ, કલર ટ્રે અને બ્રશ। ત્યારબાદ છે કોમ્પ્યુટર માઉસ, ક્રેન, ઘન એટલે કે ક્યુબ, કટિંગ પ્લાયર, ડીઝલ પંપ, ડીશ એન્ટેના। ત્યાર પછી આગળ ડોલી, ડોરબેલ, દરવાજાનું હેન્ડલ, ડ્રીલ મશીન, ડમ્બેલ્સ, કચરાપેટી, કાર્ડની વાડીઓ, વીજળીનો થાંભલો, પરબીડિયું, એક્સટેન્શન બોર્ડ। ત્યારબાદ જે 53 અને 54 નંબર પર છે ફૂટબોલ અને ફૂટબોલ ખેલાડી, તો આ બંને પ્રતિક પણ પક્ષ માટે અનામત રાખી દેવામાં આવેલ છે, તો આ બંને પૈકી પણ તમને મળશે નહીં। ત્યાર પછી આગળ જોઈએ ફુવારો, ફ્રોક, ફ્રાઈંગ પેન એટલે કે તવો, ગળણી, ગેસ સ્ટવ, ગિફ્ટ પેક, આદુ, કાચનો ગ્લાસ, ગ્રામોફોન, દ્રાક્ષ, લાલ મરચું, હાથગાડી, પેટી બાજુ, હેટ, હેડફોન, હેલ્મેટ, કલાક શીશી, આઈસક્રીમ, પાણી ગરમ કરવાનો સળિયો, ઇસ્ત્રી, જેકફ્રૂટ, કીટલી, કિચન સિંક, ભીંડા, લેડીઝ પર્સ, લેપટોપ, આગળો એટલે કે લેચ। ત્યાર પછી જોઈએ લેટર બોક્સ, લાઇટર, લૂડો, લંચ બોક્સ। ત્યારબાદનું જે 86 નંબરનું છે કે ભૂંગળ વગાડતો માણસ, તો આ જે નિશાન છે તેને પણ અનામત રાખી દેવામાં આવેલ છે, તો આ નિશાન પણ તમને નહીં મળી શકે। ત્યાર પછી છે માચિસ બોક્સ, ત્યાર પછી માઇક, મિક્સી, નેલ કટર, ત્યારબાદ છે નાગરિક, તો આ 91 નંબર પર જે નાગરિક છે તેને પણ અનામત રાખી દેવામાં આવેલ છે, તો આ પ્રતિક પણ તમને નહીં મળી શકે। ત્યારબાદ છે નેકટાઈ, નૂડલ્સ કટોરો, ત્યાર પછી છે કડાઈ, પેન્ટ, મગફળી, નાસપતિ, વટાણા, પેનડ્રાઈવ, પેન સ્ટેન્ડ, પેન્સિલ બોક્સ, પેન્સિલ છોલવાનો સંચો, લોલક, ખાંડણી દસ્તો, પેટ્રોલ પંપ, ત્યાર પછી ફોન ચાર્જર, ઓસિકુ, અનાનસ, કડિયાનું લેલું, ખાવાનું ભરેલી થાળી, પ્લેટનું સ્ટેન્ડ, ઘડો, પ્રેશર કુકર, પંચિંગ મશીન, રેઝર, રેફ્રિજરેટર, વીંટી, રોબોટ, રૂમ કૂલર, રૂમ હીટર, રબર સ્ટેમ્પ, સેફ્ટી પિન, કરવત, કાતર, સીવવાનો સંચો, વહાણ એટલે કે જહાજ, ત્યાર પછી છે બૂટ, શટર, સિતાર, કૂદવાની દોરી, સાબુદાની, મોજા, સોફા, પાનું, સ્ટેપલર, સ્ટૂલ, સ્ટમ્પ, ઝૂલો, સ્વિચબોર્ડ, સિરિંજ, ટીવી રિમોટ, ટેબલ, ચાની ગળણી,
ટેનિસ રેકેટ અને દડો, ત્યાર પછી છે તંબુ, ભાલા ફેંક, ટીલર, ટોફીઓ, ચીપીઓ, ટૂથપેસ્ટ, ટ્રે, ત્યાર પછી ક્રમ નંબર 152 પર છે ટ્રાયંગલ એટલે કે ત્રિકોણ, તો આ ત્રિકોણને પણ અનામત રાખી દેવામાં આવેલ છે, તો ત્રિકોણનું નિશાન પણ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેના ઉમેદવારોને નહીં મળી શકે. ત્યાર પછી છે ટ્રક, ત્યારબાદ ટ્યુબલાઇટ, ટાઈપરાઇટર, ટાયર, વેક્યુમ ક્લીનર, હાથ લાકડી, દિવાલ ખૂંટી, પાકીટ, અખરોટ, તરબૂચ, પાણીની ટાંકી, કૂવો, હાથ રેહડી, બારી, સુપડું અને ઊન અને સોય. તો મિત્રો, હાલ આપણે જોયું કે આ મુક્ત પ્રતિકો પૈકી જે 6 પ્રતિકો નવેસરથી અનામત રાખી દેવામાં આવેલ છે, તો તે 6 પ્રતિકો સિવાય બાકીના જે મુક્ત પ્રતિકો છે તેમાંથી તમે કોઈ પણ પસંદ કરી અને તમારી પસંદગી ઉમેદવારી ફોર્મમાં દર્શાવી શકો છો. તો આ પ્રમાણે મિત્રો, રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આખું જે પ્રતિકો માટેનું લિસ્ટ છે તે જાહેર કરવામાં આવેલું છે, અને તે પૈકી મુક્ત પ્રતિકોમાંથી જે 6 અનામત રાખ્યા છે તે સિવાયના પ્રતિકમાંથી તમે તમારી પસંદગી કરી શકો છો. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.